નમસ્કાર મિત્રો, હું છું અજય ચાવડા. તો આજે આપણે વાત કરીએ છીએ વિક્રમ ઠાકોરનું ફિલ્મ પ્રેમ ગોરી તારો કેમ કરી બોલાય. તો મિત્રો, આની આપણે ઘણી બધી વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ, પણ મિત્રો અમારા સહદેવભાઈની કોમેન્ટ વારંવાર આવતી હતી. તો એમને પૂછ્યું હતું કે મિત્રો, વિક્રમભાઈ ઠાકોર જે પથ્થર પર બેઠા હોય છે ત્યાંથી જે એન્ટ્રી મારે છે, એટલે કે ત્યાંથી કૂદીને આવે છે, જે મયુર વાંકાણી બોલાવતા હોય છે, તો એ સીન મને બતાવો. તો મિત્રો, એ સીન હું તમને પરફેક્ટલી આજે મેચ કરાવવાનો છું. લોકેશન તો મિત્રો દરેકને ખબર પડી ગઈ છે, છતાં પણ આપણે લાસ્ટમાં કહી દઈશું. તો વિડીયો સ્ટાર્ટ કરું છું અહીંયાથી. તો મિત્રો, આ જગ્યા પર સીન શૂટ કરવામાં આવ્યું. તો જે સ્ક્રીનશોટ તમે જોઈ રહ્યા છો, તો મયુરભાઈ વાંકાણી મિત્રો પરફેક્ટ એ જગ્યા પર ઊભા હોય છે, અને આ જે પથ્થર પર જે અત્યારે ઊભો છું, એ પથ્થરની પાછળ એક પથ્થર છે, એની પર ઊભા હોય છે વિક્રમભાઈ ઠાકોર. એટલે ત્યાં બેઠા હોય છે, ત્યાંથી વાંસળી વગાડતા હોય છે. એ સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું હતું. તો અહીંયા ગયા પછી એ જાય છે જે પથ્થર પર ધજા ચડાવે છે. તો એ વિડીયો પણ આપણે બનાવ્યો છે. અત્યાર સુધી તમે ના જોયો હોય તો એ વિડીયો તમે જોઈ શકો છો. તો મિત્રો, મેઇન વસ્તુ બતાવું તો એ પથ્થર તમને બતાવું. તો એ પથ્થર અહીંયાથી હું બતાવું તો આ સાઈડનો એ પથ્થર છે, અને આ જે પથ્થર તમે જોઈ રહ્યા છો, એ પથ્થર પર મિત્રો વિક્રમભાઈ ઠાકોર વાંસળી વગાડતા હોય છે, અને અહીંયા જે મયુરભાઈ વાંકાણી બોલાવતા હોય છે, એ સીન અહીંયાથી લેવામાં આવ્યું હતું. પણ એ સીન થોડું નીચેથી લેવામાં આવ્યું હતું. તો પરફેક્ટલી તમને એક સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું. તો હું થોડું નીચે જઈને તમને બતાવું, બાકી તમે સ્ક્રીનશોટ પરફેક્ટ મેચ કરી શકો છો. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ખરેખર વિડીયો શૂટ કરવામાં કેટલી તકલીફ પડતી હોય છે, જોકે આ પથ્થર ઘણો ઊંચો છે અને અહીંયાથી ઘણું નીચું છે, અને એ સીન લેવામાં આવ્યું હતું પરફેક્ટ તમને મેચ કરાવું. તો મારે આ પથ્થર પર જવું પડશે અને ત્યાંથી મેચ થશે. તો અહીંયાથી આ સ્ક્રીનશોટ મેચ થશે. તો આ જગ્યા પર, જે જગ્યા પર હું ઊભો છું, એ જગ્યા પર મયુરભાઈ વાંકાણી ઊભા હોય છે. તો અહીંયાથી સીન શૂટ કરવામાં આવ્યું હતું. એમાં જે લીમડો છે, એ લીમડો તારે નાનો હતો, અને પથ્થર તમે પરફેક્ટ મેચ કરી શકો છો. એ પથ્થરની જે કટ છે એ પણ તમે પરફેક્ટલી જોઈ શકો છો. અને આ સ્ક્રીનશોટ મેં લગાવ્યો છે, એમાં વિક્રમભાઈ ઠાકોર જે ત્યાંથી કૂદીને જે આવતા હોય છે, ત્યારબાદ અહીંયાથી જતા હોય છે, એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું હતું. તો આ જગ્યા પર પરફેક્ટલી વિક્રમભાઈ ઠાકોર વાંસળી વગાડતા હોય છે, એ સીન શૂટ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, બીજા વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી વિડીયો જોઈ શકો છો. તો આ વિડીયોમાં તો આટલું થતું. તો મળે છે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, વંદે માતરમ.